પછી સાંભળ્યો જી બોલિયા તને સાંભરે રે હજી નાનપણા નો નેહ મને કેમ વિસરે રે. નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, અગાઉ આપણે આગળના વિડીયોમાં ધોરણ 9 ગુજરાતી વિષય અંતર્ગત કાવ્ય 3 પછી સાંભળ્યો જી બોલિયા, જેના કવિ છે શ્રી પ્રેમાનંદ, તેનો અભ્યાસ કર્યો અને આ પંક્તિઓ હમણાં મેં જે ગણગણી એ આ કાવ્યની ધ્રુવ પંક્તિઓ, તને સાંભરે રે મને કેમ વિસરે રે, એમાં કૃષ્ણ સુદામાનો સંવાદ આગળ વિડીયોમાં બહુ વિગતવાર વાત કરી છે. આપણે કાવ્ય જોયું એના પછીનો ભાગ આપણે અત્યારે આ બીજા ભાગમાં જોવાનો છે. પ્રથમ ભાગમાં આપણે આગળ જોઈ ચૂક્યા, એમાં જે વાત આવી એ પ્રમાણે સુદામા કૃષ્ણને મહેલમાં પહોંચી ગયા છે અને કૃષ્ણ, મેં તમને વાત કરી હતી એ પ્રમાણે, એમનું ખૂબ ઉમળકાથી સ્વાગત કરે છે, દોડી જાય છે, કૃષ્ણના પગમાં ખેસ ભરાય છે. પણ એ બહુ કંઈ જોયા વગર કૃષ્ણ દોડ્યા છે, સુદામાને આલિંગન આપે છે. સુદામા તાંદુલની પોટલી લઈને આવ્યા છે, બહુ સંકોચ થાય છે એમને, પણ અંદર જાય છે અને બંને મિત્રો વચ્ચે કેટલા વર્ષે એ લોકો મળ્યા છે અને જે સંવાદ થાય છે કે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે રહેતા ત્રણેય ભાઈઓ, ત્રણેય મિત્રો છે ભાઈઓ જેવા, એ સાથે રહેતા કૃષ્ણ, બલરામ અને સુદામા એની વાત કરે છે. રાતના જાગતા, વેદની ધૂન કરતા, એક વખત સાંદીપની ઋષિ ક્યારેક ગામ ગયા અને ઘોરાણીએ એમને કામ સોંપ્યું. શું કામ સોંપ્યું હતું યાદ જ હશે તમને, કે તમે એમણે શું કહ્યું હતું, લઈ આવો કહ્યું કાષ્ઠ, લાકડું કાપી આવવાનું કહ્યું અને લોકો જંગલમાં ગયા, મુશળધાર વરસાદ વરસ્યો અને સુદામા કહે છે ટાઢે ધ્રુજે આપણી દેહ, શીતળ વાયુ વાય છે, શીતળ ઠંડો અને એનો વિરોધી ઉષ્ણ, પણ શીતળ વાયુ વાય છે અને એ લોકોનું શરીર ધ્રુજી રહ્યું છે, નદીમાં પૂર આવી જાય છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આવો જ્યારે માહોલ સર્જાયો છે, આવું દ્રશ્ય સર્જાયું છે, ત્યારે આગળ શું બને છે એ આ વિડીયોના બીજા ભાગમાં આપણે જોવાનું છે. બરાબર, ધ્યાન આપજો. બરાબર, કાવ્યનો આનંદ આપણે ખૂબ માણવાનો છે. આવું સુંદર મજાનું આખ્યાન કાવ્ય કવિ પ્રેમાનંદે લખેલું. બરાબર, આગળ આપણે જોયું તે પંક્તિથી જ શરૂ કરીએ, અંતિમ પંક્તિઓથી જે પહેલાં વિડીયોમાં હતી. ઘન વર્ષ્યો મુશળધાર મને કેમ વિસરે રે, એ સુદામાની વાત છે. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભરે રે, નિસર્યા નીકળ્યા, કોણ નીકળ્યા, ગુરુજી સાંદીપની ઋષિ શેના માટે નીકળ્યા, શોધવા, કોને શોધવા, કૃષ્ણ સુદામા અને બલરામને, કે આ બાળકો અત્યારે સુધી પાછા નથી આવ્યા, ક્યાં ગયા, અહીંયા ઉલ્લેખ નથી આવતો, પણ એમણે ઘોરાણીને ઠપકો આપ્યો હતો કે તે એમને જવા કેમ દીધા. બરાબર, જો અહીંયા કહે છે કયું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે, સ્ત્રીને પોતાની પત્નીને શું કહ્યું કે તે કેર કીધો, જુલમ કર્યો. યાદ રાખજો આ શબ્દ, આગળ ઝૂમ કરીને બતાવ્યા હતા તમને, અહીંયા બોર્ડમાં પણ દેખાઈ રહ્યા છે કે તે જુલમ કર્યો. એમ કહે છે સુદામા કે હું કેમ ભૂલી શકું કે ઋષિએ આવો જવાબ આપ્યો હતો. આ પણ રીદિયા સાથે ચા પીયા તને સાંભરે રે, પછી જ્યારે સાંદીપની ઋષિને આ બાળકો મળી ગયા ત્યારે રીદિયા સાથે ચા પીયા, આલિંગન આપ્યું, ભેટી પડ્યા અને ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે, તેડીને ઘરે લઈ આવ્યા. આ પણ તે દહાડાના જૂજવા તને સાંભરે રે, જૂજવા જુદા પડ્યા, તે દિવસ પછી એમનો અભ્યાસ પૂરો થયો, શિક્ષા પૂર્ણ થઈ અને ગુરુકુળમાંથી વિદાય થયા ત્યારે ત્રણેય જુદા પડી ગયા, કૃષ્ણ બલરામ સાથે ગયા અને સુદામા એ લોકોથી અલગ થયા. ફરીને મળ્યા આજ, ઘણા લાંબા સમય પછી આજે આપણે પાછા મળ્યા છીએ, મને કેમ વિસરે રે, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભરે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. જો આ પંક્તિઓ કેટકેટલું દર્શાવી જાય છે કૃષ્ણના હૃદયની વિશાળતા શું છે. એ કહે છે, કોને કહે છે, સુદામાને, કે તમ પાસ અમો વિદ્યા શીખતા, સુદામા વિદ્વાન છે અને કૃષ્ણ બહુ નમ્રતાથી કહે છે, હવે જગદગુરુ કહેવાતા કૃષ્ણ જેમણે ગીતાનું જ્ઞાન વિશ્વને આપ્યું, ભગવાન કૃષ્ણ સુદામાને શું કહે છે કે તમારી પાસે હું વિદ્યા શીખતો, તમને યાદ છે તમે મને શીખવાડતા, ત્યારે સુદામાની વિનમ્રતા પણ એવી જ છે. એ શું કહે છે, હુંને મોટો કીધો મહારાજ, મને મોટો કર્યો, એમ કહીને તમે મારું ગૌરવ વધાર્યું છે, મને કેમ વિસરે રહે, હું કેમ ભૂલી શકું. આગળ વલણ આવે છે, કડવું છે જ, બીજું જે કડવું શરૂ થવાનું છે એના પહેલાંનું જે અહીંયા નથી આપેલું, પણ આ વલણ શું કહે છે, મહારાજ લાજ નીચ દાસની
વધારો છો શ્રીહરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમદ્રષ્ટિ શ્યામે કરી. પ્રેમાનંદના શબ્દો છે, મહારાજ લાજ નિજ દાસની, પોતાના દાસની સેવકની લાજ તમે, મહારાજ સંબોધન કોને છે, ભગવાન શ્રી કૃષ્ણને વધારો છો શ્રીહરિ, શ્રીહરિ કૃષ્ણને, કે તમે પોતાના દાસની, પોતાના ભક્તની, પોતાના સેવકની શોભા વધારો છો. આગળ મેં તમને કહ્યું હતું કે સુદામા અને કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે, શ્રીકૃષ્ણ સુદામા પાસેથી તાંદુલની પોટલી છીનવી લે છે કે તમે સંકોચ શા માટે કરો છો, તાંદુલ તો મને અતિ પ્રિય છે. બંને વચ્ચે ખૂબ વાતો થાય છે, પણ સુદામા કંઈ માંગી નથી શકતા. એમના પત્ની એમને મોકલ્યા હોય છે અને કહ્યું હોય છે કે આપણી દરિદ્રતા દૂર થાય એવું કંઈક કૃષ્ણ પાસે તમે માંગ્યા હો, પણ આ સ્વાભિમાની સ્વમાની સુદામા માંગી નથી શકતા. એ નીકળી જાય છે, એમના મનમાં ખટકો રહી જાય છે કે આ કૃષ્ણ આટલો મોટો મારો મિત્ર, આટલો મોટો મહારાજ, દ્વારિકાનો રાજા, પણ એણે મને પૂછ્યું પણ નહીં કે તને શું જોઈએ. આ વેદના એની છે. ને તમને મેં આગળ કહ્યું કે પાછા જશે, સુદામા ઘરે પહોંચશે ત્યારે તો દ્રશ્ય સાવ બદલાઈ ગયું હશે. એમની તૂટી ફૂટી ઝૂંપટી છે શું બની ગઈ હશે, વિશાળ મહેલ. એમની ફાટેલા તૂટેલા જૂના કપડાં પહેરીને ફરતી તેમની પત્ની અત્યારે કિંમતી દાગીના અને રેશમી વસ્ત્રોમાં શોભી રહી હશે. બાળકો પણ એવી જ રીતે શોભી રહ્યા હશે. ઘર ઝગમગતું હશે. કલ્પના ન કરી શકે સુદામા એટલું પરિવર્તન આવી ગયું હશે. એ ચમત્કાર ન કહેવાય. પણ એ કૃપા કોણે કરી, ભગવાન કૃષ્ણએ. એટલે પ્રેમાનંદ કહે છે કે મહારાજ લાજની જ દાસની વધારો છો શ્રીહરિ, પછી દારિદ્ર ખોવા દાસનું. સુદામાનું જે એમના ભક્ત છે શ્રીકૃષ્ણના, એનું દારિદ્ર, એની ગરીબી દૂર કરવા, ખોવા દૂર કરવા સોમદ્રષ્ટિ. યાદ રાખજો, સોમ એટલે ચંદ્ર, સોમદ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી દ્રષ્ટિ, જે શીતળતા અર્પે, એ શ્યામે ભગવાન કૃષ્ણએ કરી. અહીંયા આ ભાગ કાવ્ય અહીંયા જે આપેલું છે આખ્યાનખંડ, એ અહીંયા પૂરો થાય છે. આગળ જે બનશે ઘટના એ મેં તમને થોડોક ઉલ્લેખ કર્યો હતો, લેવામાં આવ્યું છે સુદામા ચરિત્રમાંથી. કદાચ ને ક્યાંક મળે, આજે યુટ્યુબનો તો સમય છે, તમે તમે 10 મિનિટ કાઢીને પણ જો યુટ્યુબમાં જઈ અને સુદામા ચરિત્ર સાંભળવાની કોશિશ કરશો તો તમને બહુ આનંદ આવશે. બરાબર, કાવ્ય સહેજ શરૂઆતમાં મેં ગણગણ્યું હતું, આખે આખું અત્યારે ગાવું શક્ય નથી, પણ 4 લાઈન આપણે સાથે મળીને ગાવાની છે. તમે તરત મારી સાથે અત્યારે જુઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, બહુ અગત્યની વાત છે કે આ કોરોનાની ટ્રેજેડીને કારણે, એની ત્રાસદીને કારણે, આ પેન્ડેમિકને કારણે આપણે વર્ગ શિક્ષણ લઈ શકતા નથી. અને મેં હંમેશા કહ્યું છે કે મારા વિડીયોઝમાં એ પ્રયાસ રહ્યો છે કે વર્ગ શિક્ષણનું વાતાવરણ હું તમારી સામે ઊભું કરું, અને આપણે જે મારી પાસે શિક્ષણ લેવાની છે વિદ્યાર્થીનીઓ, એમને એમ ન લાગે કે અમે ભણ્યા નથી, ગુજરાતીના તાસ અમે એટેન્ડ નથી કર્યા, એવું એમને ન લાગે. એવું વાતાવરણ આપવું, પૂરેપૂરું આપવું શક્ય નથી, વર્ગ શિક્ષણનો કોઈ વિકલ્પ નથી, પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી, આપણી મર્યાદાને સ્વીકારીને પણ મહત્તમ ઉપયોગ કરીને આપણે એ વાતાવરણ સર્જવાનું છે. તમારી પાસે હું તમામ વાતો રજૂ કરવાનો પ્રયાસ કરીશ. તમારે પણ વોટ્સએપના માધ્યમથી તમને જે કંઈ પણ કેવું છે ચોક્કસ મને પૂછી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારા મોબાઈલ નંબર પણ હશે, બરાબર, વોટ્સએપના, એટલે તમે મને પ્રશ્ન પણ કરી શકશો. એટલે આપણે કાવ્યને જ્યાં સુધી ગાઈએ નહીં ને ત્યાં સુધી એનો પૂરેપૂરો આનંદ લઈ જ ન શકાય. શક્ય ન હોય, રાગ ન આવડતો હોય, આપણી કને કોઈ ઉપાય ન હોય તો અલગ વાત છે, સ્વીકારવું પડે. બાકી કાવ્યનો આનંદ માણવા એને ગાવું, અને તે પણ આવું કાવ્ય ગાવું બહુ જરૂરી છે. એટલે અત્યારે તો આપણે 4 જ પંક્તિઓ એની ગણગણશું, પણ તમારે પૂરેપૂરું કાવ્ય પુસ્તક હાથમાં લઈને મમ્મી પપ્પાને સંભળાવતા સંભળાવતા ગાવાનું છે, ખૂબ મજા આવશે. બરાબર, મારી સાથે ગાજો. પછી સાંભળ્યોજી બોલિયા તને સાંભરે રે, હજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે, આપણે 2 મહિના સાથે રહ્યા તને સાંભરે રે, હજી સાંદીપની ઋષિ ઘેર મને કેમ વિસરે રે. કાવ્ય ગાજો, એનો આનંદ લેજો. હવે આપણે સ્વાધ્યાય તરફ વળીએ. તો પહેલાં શબ્દ સમજૂતી. અહીંયા મેં શબ્દ લખ્યા જ હતા, સમાનાર્થી શબ્દ, શબ્દાર્થ આપણે જોઈએ. એક એક તમે ઝૂમ કરીને પણ અભ્યાસ કરી લેજો, પાઠ્યપુસ્તકમાં છે, નોટમાં અવશ્ય લખવાના છે. લખવાથી મહાવરો થાય છે અને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, અભ્યાસ દ્વારા જ આપણે સંપૂર્ણતા સાધી શકીએ, એ વાત ભૂલતા નહીં. સાંભળે, યાદ કરે, ભ્રાત ભાઈ, બરાબર, સાથરે ઘાસની પથારી, વેદની ધૂન,
વેદનું લયાનું કારી ઘાન, જાચવું યાચના કરવી, ઘોરાણી ઘોર મહારાજના પત્ની, કાષ્ઠ લાકડા, ખાંદ ખભો, વાદ ચર્ચા, અહીંયા હરીફાઈ કરવી એવો અર્થ પણ લેવાનો છે. ખોડ મોટું જૂનું લાકડું, મુસળધાર સાંબેલા જેવી ધાર નો ધોધમાર વરસાદ, કેર જુલમ જૂજવા જુદા અલગ, સોમદ્રષ્ટિ ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ શ્યામે કરી હતી. બરાબર, આ થયા સમાનાર્થી શબ્દો. વિરોધી શબ્દ સાંભળવું વિસરવું, શીતળ ઉષ્ણ. તળપદા શબ્દમાં મૂન મુનિ. બરાબર, રૂઢિપ્રયોગ હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, તેડી લાવવું એટલે બોલાવી લાવવું. બરાબર, હવે સાચા વિકલ્પનો પ્રશ્ન છે, એમાં હું સાચો જવાબ જ તમને કહીશ. પ્રશ્ન એક છે, ઘોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ છે બી, લાકડા લાવવાનું. પ્રશ્ન બે, પછે સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? આનો જવાબ તો તમે વિકલ્પ વગર આપી જ શકો. જવાબ બી છે, આમાં શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે. પ્રશ્ન ત્રણ, શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? આગળ મેં તમને કહ્યું હતું કે કૃષ્ણની વિનમ્રતા કઈ પંક્તિઓ હતી, આપણે યાદ કરી લઈએ. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, અને અહીંયા કયા વાક્યમાં દેખાય છે? તો એ જ ડી જવાબ છે, તમો પાસ અમો વિદ્યા શીખતા. પ્રશ્ન ચાર, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? સાંદીપની ઋષિનો પ્રેમ ક્યાં દેખાય છે? તો એનો ઉત્તર છે સી, આપણ રુદિયા સાથે ચાપ્યા. પોતાના શિષ્યો મળે છે ને, એમ નથી કહેતા કે ચાલો ચાલો ઘરે ચાલો, પણ શું કરે છે? આલિંગન આપે છે, ભેટી પડે છે કે મારા શિષ્યો મારા બાળકો મને મળી ગયા. આ ગુરુભાવના છે, સાચો શિક્ષક સાચો ગુરુ અહીં દેખાય છે, માત્ર ભણાવી દેવામાં નહીં. બરાબર, પ્રેમ એ ગુરુ બનવાની પ્રથમ શરત છે. પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન એક, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. સાંદીપની ઋષિ આવે છે, પોતાને કામથી ગયા છે, અને પત્નીને શું કહે છે? પંક્તિ એમાં શું કહ્યું હતું? કયું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. એના પહેલાં કહે છે કે શોધવા નીકળ્યા છે, પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે. પછી જ્યારે જોય છે શિષ્યોને, ત્યારે પંક્તિમાં કવિએ કહ્યું છે, આપણ રુદિયા સાથે ચા પીયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. એટલે આના પરથી તમે સરસ જવાબ લખી શકો. શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? પંક્તિ યાદ કરી લઈએ, એટલે તમે લખી તો પોતે જ શકશો. બરાબર, એમની વચ્ચે જે સ્પર્ધા થઈ હતી એની વાત આવે છે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાળ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. એટલે અહીંયા તમને જવાબ મળી ગયો છે, વાદ વધ્યો તો એમના વચ્ચે શરત થઈ હતી. શું હતી સ્પર્ધા? કે ભાઈ આ ઝાડનું લાકડું જૂનું મોટું લાકડું છે, આ ખોડ છે એને કાપવાનું છે, મતલબ કોળ વધારે કાપી શકે. અને સાત આઠ લીટીમાં ઉત્તર લખો એ પ્રશ્ન ત્રણ. એમાં એક જ પ્રશ્ન છે, શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. જો અહીંયા પ્રશ્નમાં શબ્દ આવ્યો તમારા શબ્દોમાં, એટલે કાવ્યનો આધાર તો લેવાનો જ છે, કાવ્યમાં જે વર્ણન આવે છે એનો ઉલ્લેખ તો કરવાનો જ છે. એ સિવાય પણ આપણે કંઈ જાણતા હોઈએ તો ચોક્કસ સરસ રીતે એનો ઉલ્લેખ કરી શકીએ. પણ હંમેશા તમે નવમા ધોરણમાં છો, અત્યારથી જ એક ટેવ પાડી દેજો કે જ્યારે આવા વિસ્તારપૂર્વકના જવાબ લખવાના હોય ત્યારે સૌ પ્રથમ કૃતિ, કર્તા, એનો પ્રકાર અને શેમાંથી લેવામાં આવ્યું છે એનો ઉલ્લેખ ઉપર જ કરી દેવો, અને વાક્યની શરૂઆત જવાબની પણ એમ જ કરવી. દાખલા તરીકે તો આમાં પછી સાંભળ્યો જી બોલ્યા આખ્યાન કાવ્યમાં કવિશ્રી પ્રેમાનંદે
શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યું છે. કંઈ પણ તમે એ રીતે લખી શકો. અને પછી એમના વિદ્યાર્થી જીવનમાં બધી જો કેટલી સરસ સરસ વર્ણન છે. આછેરી નજર આપણે નાખી લઈએ તો એ શું કહે છે, આપણે ક્યાં રહેતા, આપણ બે મહિના પાસે રહ્યા. ક્યાં રહ્યા તો સાંદિપની ઋષિને ઘેર રહ્યા, અને ભિક્ષા માંગી લાવતા, મળી જમતા ત્રણે ભાત, આપણ સૂતા એક સાથ રહે, સુખ દુઃખની વાત કરતા, પાછલી રાખના જાગતા, વેદની ધૂન કરતા, ગોરાણીએ કામ સોંપ્યું, આપણે જંગલમાં ગયા, મુશળધાર વરસાદ વરસ્યો, આપણે વાદ વધ્યા અને ઝાડનું ખોડ કાપ્યું, ત્યાં તો ગુરુજી આવ્યા. આ બધું જ વર્ણન તમે બહુ સરસ રીતે તમારા શબ્દોમાં લખજો. પછીનો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભરે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. આ વાત આપણે કરી ચૂક્યા છીએ એટલે આ પંક્તિ પણ સરસ રીતે તમે સમજાવજો. અહીંયા લખવામાં પણ બહુ સ્પષ્ટ સુઘડ રીતે જવાબ લખવાના, નોટ તમારે બનાવવાની જ હોય, વ્યવસ્થિત સ્વાધ્યાયની નોટ બનાવવાની, અને એમાં આખે આખો સ્વાધ્યાય વ્યવસ્થિત લખશો અને પોતાની રીતે લખવાની કોશિશ કરશો, પોતાના શબ્દોમાં લખવાની કોશિશ કરશો. આ વિડીયોનો ફરીથી અભ્યાસ કરી જજો અને પછી પોતાના શબ્દોમાં લખશો તો પરીક્ષા વખતે તમે ક્યાંય મૂંઝાશો નહીં. ટેકનોલોજીનું માધ્યમ છે અને બને એવી મેં કોશિશ કરી છે કે તમને વર્ગ શિક્ષણમાં જેમ કાવ્ય હું શીખવત એમને એમ શીખવવાનો પ્રયાસ કર્યો છે, જે તમને તૈયાર વિડીયોઝમાં મોટે ભાગે નહીં મળે. એટલે આ પણ ધ્યાન રાખજો. વિદ્યાર્થી પ્રવૃત્તિ અહીંયા આપેલી છે એમાં મૈત્રી ભાવના ઉત્તમ નમૂનારૂપ પ્રસંગ કરતાં એ રજૂ કરતા પ્રસંગો એકઠા કરવાના છે. એટલે તમે એક કામ કરજો, પ્રસંગો લખવા કરતાં મૈત્રી ભાવ દર્શાવતી કમસે કમ પાંચ પંક્તિઓ, પાંચ સુવાક્ય અથવા પાંચ પંક્તિ તમને મળી જાવે એ તમારે લખવાની છે. અગાઉના પ્રથમ ભાગમાં મેં એક પંક્તિ બોલેલી છે, બાકી પણ તમે તમારી રીતે શોધી શકો બરાબર. અને આ તમે શિક્ષકની ભૂમિકા જોશો ને તો એમાં પણ એ પંક્તિઓ આપેલી છે, એટલે એ પંક્તિઓ પણ તમને ઉપયોગી થશે, લખજો. વિચાર વિસ્તારમાં પણ આમાંથી આવી પંક્તિઓ પૂછાઈ શકે. તો આપણે કૃષ્ણ સુદામાનું જો મિત્રતાની વાત જ્યાં આવે, નિબંધમાં આવે, વિચાર વિસ્તારમાં આવે, તો કૃષ્ણ સુદામાની વાત ચોક્કસ ઉલ્લેખ કરીને વ્યવસ્થિત રીતે લખી શકીએ. એટલે સ્વાધ્યાય પણ સમજીને કરજો. તમને આ રીતે તમને જે સમય મળ્યો છે અત્યારે, જે આપણે કોરોનાની ત્રાસદી છે, શાળાએ જઈ નથી શકતા, પણ એનો સોનેરી સમય સમજીને એનો ઉપયોગ કરજો અને મારી સાથે સંવાદમાં રહેશો તો કામ આપણું સરળ રહેશે. અગાઉ મેં તમને કહેલું છે કે મારી યુટ્યુબ ચેનલ છે વિરાજ દેસાઈ, એને ચોક્કસ તમે એમાં એન્ટર થજો, બીજાને પણ કહેજો. એટલે વિદ્યાર્થીઓ સુધી જેટલી આ વાત પહોંચશે, આમાં માત્ર 9 અને 10ના ગુજરાતી વિષયના વિડીયોઝ છે એવું નથી, એ સિવાય પણ તમને ઘણું બધું મળશે. વ્યાકરણ, નિબંધ, લેખન, વ્યક્તિત્વ વિકાસને લગતી પ્રેરક વાતો બધું જ આ વિડીયોઝમાં તમને જોવા મળશે, જે શાળા શિક્ષણમાં જોવા મળે બરાબર. એટલે તમે આને મહત્તમ પોતાના મિત્રો સુધી પહોંચાડજો, શિક્ષકોને પણ કહેજો અને સારી રીતે તમે અભ્યાસ ચોક્કસ કરજો. થેન્ક યુ વેરી મચ.